મિત્રો, આપણા સમય અને સંજોગોના એક્શન રિએક્શન બદલાઈ ગયા. સમગ્ર વિશ્વ કોરોનાના સકંજામાં અને આપણે જાણે બંધ પડદા પાછળ પોટલાની કઠપૂતળીઓ. હવે થોડીક છૂટછાટ મળી છે અને લોકડાઉન પણ ખુલશે, એટલે ચીંચી ચૂંચું કરતા આપણે સૌ વિચારો અને સવાલોના હાથી ઘોડા ઉપર સવાર થઈને સમજદારી અને સાવચેતીના હથિયાર ધારણ કરી આપણે જ આપણા પોતાના રાજા રાણીને સિપાઈઓ બની કોરોના સામે જંગ જીતવા તૈયાર રહેવું જ પડશે. કોરોનાને હરાવવાનું છે અને આપણે જીતવાનું છે. સમાજ અને સરકારના સહયોગ સાથે આપણો દોરી સંચાર આપણે જાતે જ કરવાનો છે. હાલમાં શું કરીએ છીએ અને લોકડાઉન પછી શું, આ અંગેના સંદેશાઓ અમને મળી રહ્યા છે. આભારની અનુભૂતિ સાથે આવો સાંભળીએ નામાંકિત મહાનુભાવોના વિચારો. મિત્રો, આવો મળીએ શ્રી ઘનશ્યામભાઈ નાયકને. આજે તો મુરબ્બી ઘનશ્યામભાઈ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આ સિરિયલના નટુકાકા તરીકે અબાલ વૃદ્ધ સૌ કોઈના હૃદયમાં વસી ગયા છે. જો કે વર્ષોથી રંગમંચ, રેડિયો, ફિલ્મ અને ટીવીના મનોરંજન માધ્યમમાં તેઓનું આગવું પ્રદાન છે. વળી ગુજરાતની સંસ્કૃતિની આગવી ઓળખ સમી ભવાઈના તેઓ સૂત્રધાર રંગલો. આ પાત્રનો ભાવ તેઓને ગળ થૂથીમાંથી મળ્યો છે. આ રંગલા રંગલીના પાત્રોની વિશેષતા એ જ કે સમાજના દરેક લોકો સરળ ભાષામાં સમજી શકે એ રીતે આનંદ, ઉત્સાહ, ઉમંગથી હાસ્યનો પરિવેશ ધારણ કરીને સામાજિક જાગૃતિના સંદેશાઓ નાટક, ગીત, નૃત્ય દ્વારા સચોટ ભાવથી રજૂ કરવાના. અને આજે જ્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે સંઘર્ષ કરી રહ્યું છે, ત્યારે આપણા આ વરિષ્ઠ કલાકાર શ્રી ઘનશ્યામભાઈ ઉર્ફે નટુકાકા ખૂબ જ સરસ રીતે તેઓના સકારાત્મક મનોભાવો આપણી સમક્ષ વ્યક્ત કરી રહ્યા છે. નમસ્તે, જય ગુજરાત. હું ઘનશ્યામ નાયક, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નટુકાકા. આપણે બધા જાણીએ છીએ કે આજે સમગ્ર વિશ્વ ઉપર કોરોનાએ ભરડો લીધો છે ને એમાં આખું વિશ્વ ફસાઈ ગયું છે. અને એનાથી બચવા માટે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આપણને જે નિયમો બતાવ્યા છે એ નિયમો આપણે પાળી શકતા નથી બરાબર. એટલે એ નિયમો આપણે પાળી શકીએ એ માટે સમગ્ર વિશ્વનું, હું તો કહું છું સમગ્ર ભારતનું પોલીસ ખાતું બહુ જ મહેનત કરી રહ્યું છે. પણ સમગ્ર ભારતની સાથે આપણા ગુજરાતનું પોલીસ ખાતું પણ પાછું પડે એવું નથી. હો, એ પણ રાત દિવસ મહેનત કરી પોતાના બાલબચ્ચાથી દૂર રહી, સમાજથી દૂર રહી જનતાની સેવામાં પડી ગયું છે. માટે મારે ખાસ આભાર માનવાનો છે ગુજરાત પોલીસ ખાતાનો કે તમે ગુજરાતની જનતાની સેવા કરો છો. અને જનતાને મારે અપીલ કરવાની કે પોલીસ ખાતાનું સન્માન કરજો, એમની આબરૂ જાળવજો, એમની મજાક ના ઉડાવતા. એ જે નિયમો આપણને કે એ નિયમો આપણે પાળતા નથી તો પાળવાના. અને આપણા નિયમો પાળીએ એટલા માટે જ ગુજરાત સરકારની પોલીસ ખાતું આપણને મદદ કરી રહી છે, આપણા સારા માટે મદદ કરી રહી છે. એ લોકોનો કોઈ સ્વાર્થ નથી. એ લોકો કહે કે ઘરમાં બેસો, ટોળે નહીં વળો, માસ્ક પહેરો, આ બધા નિયમો આપણે પાળતા નથી. માટે પોલીસ ખાતાનું સન્માન કરી, પોલીસ ખાતાનું માન જાળવી, આપણે એમની ઇજ્જત જાળવવી જોઈએ. નમસ્તે. ગુજરાત ખાતાનું પોલીસ ખાતું ખરેખર મહાન છે, તમારી સેવા કરે છે, માટે એમનું માન રાખજો. પોલીસ ખાતાનું માન જાળવવું જ જોઈએ. હોસ્પિટલની નર્સો, સફાઈ કર્મચારીઓ, આ બધા પણ તમારી મદદમાં ખડે પગે ઊભા છે. પોતાના બાલબચ્ચાથી દૂર રહી, પોતાના કુટુંબથી દૂર રહી તમારી સેવા કરી રહ્યા છે, તો એ સેવાને સદુપયોગ કરજો. જય ગુજરાત. ઘનશ્યામ નાયકના જય ગુજરાત. મિત્રો, આપણી સમજદારી, સ્વાસ્થ્યના નિયમોની તકેદારી અને સરકાર તેમજ સેવારક્ષક દળોની સૂચનાઓનું પાલન કોરોના સામેના સંઘર્ષમાં સફળતા ચોક્કસ અપાવશે.
પોઝિટિવ ન્યૂઝ નેટવર્ક આપની સાથે છે.